सोनू एटले के सब मनुष्य कीमती सब
ये पीला कलर नु धोती सुनी सरिता सरिता ने नदी नदी ना किनारे छे आ मरी नावडी पड़ी छे जीवन छे करियु छे बराबर ने ત્યાં તો પહેરી પીતામર એટલે કે યલો કલર નુ ધોતી દિલનો ડડડો મારી મારા હૃદયને તો વધાવી છે કે તારે કંઈક કરવાનું છે આમ નિરસ્તેને બેસી નથી રહેવાનું તારી લાઈફમાં બહુ બધું મેળવવા જેવું છે ભૂખી શબરીના મોર બે એક આરોગી જેવી રીતે ભગવાન તમે આવ્યા બરાબર અને આરોગી એટલે કે ખાઈને ભૂખી શબરીના મોર ખાઈને જેવી રીતે તમે એના મનની ઈચ્છા પૂરી કરી કે એને તમને મેળવવું હતું તે ઈચ્છા જેવી રીતે પૂરી કરી તેવી રીતે તમે મારી ઈચ્છા પણ પૂરી કરો એની ભૂખ એના દર્શનની ભૂખ તમે સંતોષી મારા પણ દર્શનની ભૂખ તમે સંતોષો જન્મ ભૂખીને જમાડી તુજા મારી દીનાની વાણી હું તમારા જન્મથી ભૂખી છું તમારા દર્શન કરવા માટે તો એ જે મને ભૂખ છે તેને તમે સંતોષી જાઓ ઘાટે બંધારી મારી પૂરી બછોડી બછોડી એટલે કે છોડી આ ઘાટે કિનારે ઘાટે એટલે કિનારે મારી જે હોડી બંધાયેલી છે એ હોડીને હું સાગરમાં તરતી મૂકી દે એટલે કે એને ચોક્કસ રસ્તો બતાવી એક વાર તો છોડી દેશે ને એટલે પછી એ વેવમાં તરતી જશે અને એ ચોક્કસ સાગરમાં પહોંચી જશે એટલે કે એના ધ્યેય સુધી એ પહોંચી જશે બસ ફક્ત એક વાર તો એને છોડી દે સાગર દેશે એ ઉતારે છે એક વાર એને હોડીને છોડી દે તો થોડો ધક્કો મારી આપણે કંઈક પોતે પોતે દરિયામાં જતી રહેશે એટલે કે તું ખાલી એક વાર રસ્તો બતાવી આપે એટલે એનો બોલ મેળવી લેશે મનના માલિક તારી મોજના હલે છે જેમ કે તું આનંદિત થઈને વધારે રસ્તો બતાવે છે અને પોતાના આનંદમાં મસ્ત રહે છે મને પણ એવું જીવના કે હું પણ મારા આનંદમાં મસ્ત થઈને રાખું જ્યારે દયની પંકારી પૂજા મારી ગુણાની ભાઈ મારી જે આ જીવન રૂપી હોય છે ત્યારે તું તારું મન થાય ત્યાં લઈ જા સાગરમાં લઈ જાય એમ નથી કેતો પણ તારું મન થાય ત્યાં તું એને લઈ જા એને આગળ ને આગળ બરાબર આમ આ કાવ્યની અંદર અંકારીશા કાવ્યની અંદર હોળીનું પ્રતીક આપેલું છે પણ આપણા જીવન સાથે એને જોડેલું છે ને આ એક પ્રાર્થના ગીત છે એટલે કે આપણે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આપણે સ્કૂલમાં પણ એ પ્રાર્થના રૂપે ગવાય છે બરાબર પ્રાર્થનું આપણું કાવ્ય નંબર 9 એની અંદર જે કરવાની છે પ્રશ્ન જે કરવાના છે એમાં બધા જ મોસ્ટ ટાઈમ છે પ્રશ્ન એકમાં પણ બેમાં પણ અને ત્રણમાં પણ એટલે બધા જ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે ચેપ્ટર 10 સાથે ફરી પાછા મળીશું